કહેર દેશ સહિત વિદેશોમાં પણ જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 ઉપર પણ કોરોનાને લઈને અસંખ્ય પરિવારો પોતાના બાળકો સાથે અમદાવાદથી ચાલતા નીકળ્યા છે અને પોતાના વતન જેવા કે રાજસ્થાન ઉદયપુર તરફ જતા જોવા મળી રહ્યા છે. હાલ કોરોના દહેશતને લઈને ચારે બાજુ હાહાકાર મચી ગયો છે, ત્યારે અમદાવાદ રાજકોટ બાજુ મજૂરી કરવા ગયેલ રાજસ્થાન ઉદયપુરના પરિવારના લોકો કોરોના ભયથી અમદાવાદથી ચાલતા નીકળ્યા છે અને હાલ નેશનલ હાઈવે 8 પણ વાહનોની અવરજવર ન હોવાથી સુમસામ છે. પણ કોરોનાની દહેશતને લઈને અમદાવાદ ખાતે ધંધા રોજગાર અર્થે આવેલ તથા રાજકોટથી જેમ તેમ વાહનોમાં આવેલ લોકો અમદાવાદથી પોતાના માદરે વતન પોતાના નાના બાળકો સાથે ચાલતા જતા જતા ઠેર ઠેર જોવા મળે છે. અમદાવાદથી તો સાધન નતું? નહીં સાધન. કેટલા જણ છો? 4 જણા. 4 જણ. ક્યાં જવાનું? ખેરવાડા. કેટલા દિવસથી નીકળ્યા છો અને શું કામ કરતા હતા? તો ટ્રાન્સપોર્ટનું. ના, આજે સવારે અમે નીકળ્યા. શું કામ કરતા હતા અમદાવાદ? ટ્રાન્સપોર્ટનું કામ કરતા હતા. સુનિલદાસજી મહારાજ તથા અનુજ પટેલ તથા પોગલુ ફ્યુચર ગ્રુપ તથા પોગલુ યુવા ગ્રુપ તથા કતપુર ગામના યુવાનો દ્વારા સુમસામ રસ્તાઓ પોતાની પરવા કર્યા વગર પાણીની બોટલો બિસ્કીટના પેકેટ સાથે આ હિજરત કરી રહેલા લોકોની વારે આવી ખરા અર્થમાં માનવતાનો ધર્મ નિભાવ્યો છે. ત્યારે હાલ તો કોરોનાનો કહેરને લઈને લોકોમાં દહેશતની સાથે ભય છે, ત્યારે હાલ તો લોકો 250-300 કિલોમીટર સુધી ચાલીને હિજરત કરતા પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે. રાજકોટથી કઈ રીતે આવેલા? તો ઓટોમાં છૂટી પડી ગઈ એટલે. એટલે રાજકોટથી કયા સાધનમાં? કોઈ સાધન. રાજકોટથી કયો આવ્યા સાધનમાં? નરોડા. ત્યારે કોરોનાને જે ગંભીરતાથી નથી લેતા તેઓ માટે ZS TVની અપીલ છે કે સરકારશ્રી તથા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા જે સૂચનાઓ વારંવાર આપવામાં આવી છે તે સૂચનાઓનું આપણે ચુસ્તપણે પાલન કરીએ અને જ્યાં છીએ ત્યાં જ સુરક્ષિત રહીએ. કોઈ જગ્યાએ કે બહાર જવાનું હાલ પૂરતું ટાળીએ અને આપણા પરિવાર માટે પણ ઘરોમાં રહીએ અને કોરોના જેવી મહામારીને જડમૂળથી ભગાડવા સાથ અને સહકાર આપીશું. આપણે સલામત તો આપણા પરિવાર સલામત અને પરિવાર સલામત તો ગામ અને દેશ પણ સલામત. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. ક્યાંથી આવ્યા? જૂનાગઢથી. અને અત્યારે ક્યાં જવાનું? ઉદયપુર. અને જૂનાગઢથી કઈ રીતે આવ્યા તમે? ઇકોમાં આવ્યા, અમદાવાદ બાયપાસ સુધી, પછી ત્યાંથી હેડ ઇન જઈએ. અત્યારે ચલ કે જા રહે. શું કામ કરતા હતા? મહાસાગર ટ્રાવેલ્સ મેં નોકરી કરી. કેટલા જણ છો તમે? 4-5 જણા છીએ.